થી એક બેન હજી 15 દિવસ પહેલા આવ્યા હતા, અમારા જ સમાજના હતા, દીકરાના મેરેજ હતા. મેં કીધું કેમ ઇન્ડિયા આવવાનું થયું શોપિંગ કરવા માટે? કમાલ છે, દાંતની ટ્રીટમેન્ટ કરાવી હોય તો અમેરિકન ધોળિયાઓ ઇન્ડિયા આવે છે. કેમ? એ સુનાના દાંત નાખી આપે છે, અહીંયા સસ્તામાં પટે છે. શોપિંગ કરવા માટે ઇન્ડિયા આવ્યા. ઓકે, તો આજે ઉપાશ્રયમાં કેમ આવ્યા? હવે સાંભળજો, બેને બહુ સરસ વાત કરી. મારા સાહેબ, આજે કપડાનું શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે એવો વિચાર આવ્યો, આપણા માટે તો જે કપડાં પહેરશું એ રાગને વધારનાર થશે. વિતરાગના પંથે ચાલનારા વૈરાગીઓને પહેલું કપડું ઓરાવશો, પછી આપણા રાગના કપડાં લેશો. એક તાકો આચાર્ય મહારાજને ઓરાવશું અને એક તાકો સાધ્વીજી ભગવંતને ઓરાવશું. મારી સામે જ એક સાધ્વીજી ભગવંત એ વખતે બેઠા હતા. મને કે મારા સાહેબ શું કરું, હું ઓરાવી દો. એક એમણે મને ઓરાવ્યો, એક સાધ્વીજી મહારાજને ઓરાવ્યો. એક પરદેશમાં રહેનારી શ્રાવિકાને આટલી અક્કલ છે, આપણા માટે લેતા જતા પહેલા ગુરુ ભગવંતને ઓરાવવાનું હોય. તમને પૂછું છું, ઉનાળામાં કેરી આવે ત્યારે તમારો નિયમ ખરો કે મહારાજ સાહેબના પાત્રામાં ન જાય ત્યાં સુધી મારા પેટમાં કેરી નહીં છે? કોઈનો નિયમ? મારા દેરાસરનો નિયમ છે, દેરાસરમાં મૂકવા. બરાબર, આપણે ત્યાં દેરાસરમાં મૂકવાનો હજી રિવાજ છે કે નહીં બહેનો? મારા સાહેબને તમે તો નસીબદાસ, વાસણા અને પાલડીને હું મિની પાલિતાણા કહું છું. અહીં બેઠેલા જો વાસણા પાલડીમાં રહેતા હોય ને એમણે એવો અભિગ્રહ લીધો હોય કે સવારે ઉઠ્યા પછી મહાત્માનું મોઢું ન દેખાય ત્યાં સુધી પાણી નહીં વાપરવું, હરામ છે, તમારે પોરસી પણ કરવી પડે. અને કેટલાક તો એવા નસીબદાર છે કે એના ઉપાશ્રયની સામે જ, ઘરની સામે જ અપાશ્રો છે. મારા સાહેબ ખાલી એમ બહાર નીકળે એટલે ઘરે બેઠો બેઠો માથેણ વંદામી. હું આને મિસકોલ કહું છું. અપાશ્રમાં જઈને વંદન કરો એને કોલ કહેવાય, ઘર બેઠા દર્શન થાય એને શું કહેવાય? અને અમે ઇન્ડિયન લોકો મિસકોલમાં માહિર છે ને, સૌથી વધારે મિસકોલ જો આખા ઇન્ડિયામાં કોઈ આપતું હોય તો તમે બોલો છો, હું નથી. પુણ્ય હોય, હા હા, તમારું તો જબરું પુણ્ય છે. હવે મારે તમને ઘેર બેઠા દીક્ષા આપવી છે, બોલો આવું તમારું પુણ્ય છે? હું આવું કયા દાડે આવું, જલ્દી બોલો. હવે આ 14 જાન્યુઆરીએ કમૂરતા ઉતરે છે, મુહૂર્ત નીકળે, હવે પુણ્ય નથી પરવારી. શરણ, આપણે ત્યાં રિવાજ હતો, કોઈ પણ વસ્તુ લાવીએ પહેલા દેવ અને ગુરુના ચરણે છે. નાના બાળકને સ્કૂલમાં મૂકો, એના આગલા દિવસે પેન કે પેન્સિલ લઈને એ દીકરાને લઈને મહાત્મા પાસે જાઓ. મારા સાહેબ આવતીકાલથી ભણવા જાય છે, માં સરસ્વતીની કૃપા વર્ષે સમય જ્ઞાનની પ્રાપ્તિ થાય, એના હાથે બોલપેન વાળો આવે. યાર, તમારા કપડા લેવા જાઓ, એક અંગલુછડું પ્રભુને ચડાવો. આવે યાર, તમારા માટે મીઠાઈ લાવો, પેલા પ્રભુના ચરણે નૈવેદ્ય ધરો. અને ક્યારેક 2-5 વર્ષે સોનાનું એક દાગીનું લાવો, ચડાવાય ખરું? નહી, ભાવ હોય તો ઓટોમેટિક ચડી જાય. સચિન તેંડુલકર, સોરી સુનિલ ગાવસ્કર જયારે પણ સેન્ચુરી મારતો, એની માં ટીવી ઉપર જોતી અને સેન્ચુરી મારી અને પાછો જયારે ઘરે આવતો ને, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીની દુકાનથી માં એના માટે સોનાનું દાગીનું લઈને આવતી. દીકરો જેવો ઘરે આવે એટલે દીકરાને સેન્ચુરીની ગિફ્ટ તરીકે માં સોનાની આઈટમ આપતી. સુનિલ ગાવસ્કરે કેટલી સેન્ચુરી મારી? હે, 32. એમાંથી તમને હું મળ્યું? ગાવસ્કરની સેન્ચુરી યાદ છે, પણ અમારા હંસરત્ન મહારાજે કેટલા માસ ખમણ કર્યા એની ખબર છે? નામે નથી સાંભળી. જ્યાં ભાવ હોય, જ્યાં લાગણી હોય,
શરણ ઓટોમેટિક આવી જતું હોય છે. આપણે પ્રભુના ચરણે જઈએ, પ્રભુના શરણે રહીએ અને પ્રભુને ભાવથી આપણી વસ્તુનું અર્પણ કરીએ તો જ આપણી અને પરમાત્માની સાથે કનેક્શન એટલે કે શરણ છે એ નક્કી થાય છે.